હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ મેજિક કિચન. હું છું જ્યોતિ સોલંકી. આજે આપણે બનાવીશું કેરી મેથીનું ખાટું અથાણું, જે બહુ ટેસ્ટી લાગે છે. ચાલો ઇન્ગ્રેડિયન્ટ જોઈ લઈએ. રાઈના કુરિયા છે એક બાઉલ, એક બાઉલ લાલ મરચું છે, 500 ગ્રામ મેથી છે આખી, અડધો બાઉલ મીઠું છે, 2 ચમચી હળદર છે, 2 ચમચી વરિયાળી છે, 2 ચમચી મરી છે આખા, અને 1 ચમચી હિંગ છે. અંદાજે રાયના કોરિયા પણ 500 ગ્રામ છે. ચલો પહેલો એનો મસાલો તૈયાર કરી લઈ. એક બાઉલ રાયના કોરિયા, એક બાઉલ લાલ મરચું, અડધો બાઉલ મીઠું, 2 ચમચી હળદર, 2 ચમચી વરિયાળી, 2 ચમચી આખા મરી, 1 ચમચી હિંગ. આપણે મસાલો ઘેર જ બનાવીએ છીએ, બધું મિક્સ કરી લેશું. મસાલો તૈયાર થઈ ગયો છે. તૈયાર મસાલો વાપરતી નથી, ઘરનો જ બનાવું છું. હવે એક કેરીને આથી દેશું. 2 કિલો કેરી છે, એમાં 1 ચમચો હળદર એડ કરશું, 2 ચમચા મીઠું એડ કરશું, 2 ચમચા મીઠું એડ કરશું હવે બધું મિક્સ કરી લેશું અને આખી રાત કેરીને હાથવા દેશું ઢાંકીને રાખી દેશું અને મેથીને પણ પલાળી દેશું અને ઢાંકીને રાખી દેશું. આપણી કેરી અથાઈ ગઈ છે, બીજે દિવસે જોઈ શકો છો તમે. હવે એને એક ચાણીમાં નિતારી લેશું. અને કોરા કપડામાં અલગ અલગ સરસ મજાની છૂટી સૂકવી દેશું. અને મેથીને ખાટા પાણીમાં પણ 1 કલાક પલાળી દેશું સવારે, જોઈ શકો છો તમે. તો એ પણ જરાક ખાટી થઈ જાય અને કડવાસ એની દૂર થઈ જાય. એક કલાક પલળવા દેશું એને. આપણી મેથી પલળી ગઈ છે, હવે એને પણ નિતારી લેશું. મેથી નીતરી ગઈ છે, એને પણ કોરા કપડામાં સૂકવી દેશું. જ્યાં સુધી ભેજ ન રહેશે ત્યાં સુધી સૂકવી દેવી પડે છે. આપણી કેરી મેથી બંને સુકાઈ ગયા છે, હવે મિક્સ કરી લેશું અને આપણે બનાવેલો મસાલો પણ એડ કરી લેશું. વધતો ઓછો કરી શકો છો તમને જેવું જોઈએ એવું. બધું મિક્સ કરી લેશું. મને થોડો ઓછો મસાલો લાગે છે, ફરી થોડો એડ કરી દઉં. ફરી બધું મિક્સ કરી લેશું. હવે એમાં આપણે કાચું સિંગ તેલ એડ કરશું, જે મેં ગરમ નથી કર્યું. બરાબર ફરી મિક્સ કરી લેશું. હજી મને થોડું તેલ ઓછું દેખાય છે. થોડું તેલ પાછું એડ કરશું. કાચું તેલ લેવાથી એનો ટેસ્ટ સરસ આવે છે, અને સિંગ તેલ જ વાપરવાનું. બધું મિક્સ કરી લેશું. લચકા પડતું બનાવવાનું છે અને ચીનાઈ માટીની બરણીમાં ભરી લેશું. ચીનાઈ માટીમાં અને દાબીને સરસ રાખી દેશું. ઉપર
ફરી તેલ એડ કરશું, અંદાજે 1 કિલો તેલ જાય છે. ઉપરથી તેલ એડ કરશું, ડૂબડૂબા તેલ રાખવાનું છે. બીજે દિવસે જોઈ શકો છો તમે કે તેલ મેથી પી ગઈ છે. ફરી એડ કરશું પાછું તેલ, અથાણું ડૂબે એટલું તેલ એડ કરવાનું, જેથી કરીને આપણું અથાણું બગડતું નથી અને એવું ને એવું રહે છે. અને ચીનાઈ માટીની અંદર અથાણું ભરવાથી અથાણું એવું ને એવું રહે છે. તમે જોઈ શકો છો આપણું અથાણું તૈયાર થઈ ગયું છે. જે અથાણું બહુ જ સરસ લાગે છે, આખી મેથીનું અથાણું હોવાથી કડવી પણ નથી લાગતી અને કેરીમાં સરસ લાગે છે. ટ્રાય કરજો, બનાવજો અને કમેન્ટ જરૂરથી કરજો કેવું લાગે છે. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ અવર ચેનલ.